તો ગીર સોમનાથ જિલ્લામાં આવેલ દારી ટોલ નાકા દ્વારા ઘેરનીતિથી ઉઘરાવવામાં આવતો ટોલ ટેક્સ બંધ કરવા આજે વેરાવળના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા અને આમ જનતા દ્વારા બાઇક અને કાર રેલી યોજી જિલ્લા કલેક્ટરને અને ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું ડારી ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તે બાબતે નારાજ થઈ સ્થાનિક લોકોએ આજે ટોલનાકાથી વેરાવળ ડેપ્યુટી કલેક્ટર અને એના જિલ્લા કલેક્ટર ઓફિસ સુધી બાઇક અને કાર રેલી યોજી હતી આ રેલીમાં સૌથી વધારે કાર અને સૌથી વધારે બાઇક જોડાયા હતા આમ તો ભારત દેશમાં ટોલનાકાના પાસિંગના નિયમોના આધારે જોઈએ તો કાયદો ત્રેવીસ ત્રણ મુજબ સ્થાનિક લોકોના ફોર વ્હીલને ફ્રીમાં જવા દેવામાં આવે છે અને આ નિયમ ટોલ નાકાના એગ્રીમેન્ટમાં ઉલ્લેખ કરેલો છે છતાં ડારી ટોલ નાકા ઉપર સો ટેક્સ લેવામાં આવે છે બીજું કે ગીર સોમનાથ જિલ્લાના કોમર્શિયલ વાહનો માટે પચાસ ટેક્સ ભરવાનો હોય છે તેના બદલે ડારી ટોલ નાકા ઉપર કંપની દ્વારા આખા જિલ્લાના તમામ કોમર્શિયલ વાહન પાસેથી સો ટેક્સ લેવામાં આવે છે ટોલ નાકાની વીસ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ખેડૂતોને વારંવાર માલ લઈને નીકળવાનું હોવા છતાં આ ખેડૂતો પાસે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે એટલું જ નહીં પણ આ ટોલ ટેક્સ ઉપર ગુંડા ગરદી અને હિટલર શાહી પણ ટેક્સ ઉઘરાવવામાં આવે છે આ ટોલ ઉપર ઘણી એજન્સીઓ આવેલી અને સ્થાનિકો માટે ટોલ માફ પણ હતો પણ છેલ્લા પંદરેક દિવસથી જે એજન્સીઓ આવી છે તે જબરજસ્તીથી અને ગુંડાઓને રાખી ટોલ ઉઘરાવે છે આ ગેરનીતિ ઉઘરાવવામાં આવતો ટોલ ટેક્સ વિરુદ્ધમાં જો કે ઘણા દિવસથી ઉપવાસ આંદોલન પણ ચાલુ છે અને સ્થાનિકોએ કહ્યું કે યોગ્ય અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે મારું નામ જગમાલવાડા સામાજિક કાર્યકર્તા વેરાવળ ગીર સોમનાથ આજની રેલીનો ઘણા સાત આઠ વર્ષથી આ ટોલનાકું વેરાવળ શહેરની નજીક આવેલું છે અને સાત આઠ વર્ષથી ઘણી એજન્સીઓ અત્યાર સુધી બદલી ગઈ આ છેલ્લા સમયમાં જે હમણાં પંદરક દિવસથી જે એજન્સી આવી એ એજન્સી ખૂબ જ ગુંડાગીરી અને માફિયાગીરી કરે છે અને વેરાવળની જનતાને લૂંટે છે ખૂબ જ મસ્ત મોટો ટેક્સ ઉઘરાવાની વાતો કરે છે અને ઉઘરાવે છે આ બાબતે હદ પાર થઈ ગયું છે એટલા માટે મારે વેરાવળના તમામ લોકોનો સાથ સહકાર મળ્યો અને તમામ વેરાવળની જનતાની ઈચ્છા હતી કે કાંઈક કરો એટલે ઉપવાસ આંદોલન ઉપર અમે છેલ્લા ચૌદ દિવસથી બેઠા છે અને આ ઉપવાસ આંદોલન હજી ચાલુ રહેશે અને ઘણો સમયથી અધિકારીઓ આમાં પ્રયત્ન સારા એવા કરે છે અને પતાવવાના પ્રયત્ન કરે છે જો પતી જશે નહીં પતે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે અને આ ટોલ વીસ કિલોમીટરની ત્રીજામાં વેરાવળ આવેલું છે એટલે વીસ કિલોમીટરની ત્રીજાના તમામ વાહનને ટોલ ફ્રી હોય માપ હોય અને ફ્રી ફાસ્ટેગ આપવાનો હોય એને બદલીમાં બસ્સો ને એંસી રૂપિયા કારવાળા પાસે ઉઘરાવે છે એ ખોટી રીતે અને ગેરકાયદેસર કલમ મુજબ નિયમ મુજબ ત્રેવીસ ત્રણની કલમ મુજબ પણ લઈ શકાતો નથી અને ગીર સોમનાથ જિલ્લાને કોમર્શિયલ વાહનને પચાસ ટકા ભરવાનો હોય એને બદલે માત્ર નજીકના દસ કિલોમીટરમાં આવતા વાહનોને પચાસ ટકા બાકી આખા ગીર સોમનાથ પાસેથી સો ટકા ટેક્સ લેશે છે અને જો નવાણું પોઈન્ટ નવાણું ટકા સરકાર આનો ઉકેલ લાવી દેશે ઉકેલ નહીં આવે તો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં ઉકેલ આપશે એવું અમને આશા ભરતસિંહ યાદવ સાથે ન્યૂઝ ગીર સોમનાથ